નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું વાળંદ બળદેવ એમ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિમાં ભૌતિક રીતે વર્ગમૂળમાં એક્સનું સંખ્યા રેખા પર નિરૂપણ કરીશું. તો જુઓ મિત્રો, આપણે આગળ વર્ગમૂળ કુંતળની રીતે સંખ્યા રેખા પર કેવી રીતે નિરૂપણ કરવું તે શીખી ગયા. એ જ પ્રમાણે સંખ્યા રેખા પર અસમ્ય સંખ્યાનું નિરૂપણ કેવી રીતે કરવું એ પણ શીખી ગયા. હવે આપણે વર્ગમૂળમાં એક્સનું ભૌતિક રીતે સંખ્યા રેખા પર નિરૂપણ કરીશું. તો ચાલો મિત્રો, હવે આપણે ટોપિકની શરૂઆત કરીએ. તો જુઓ, અહીં વર્ગમૂળમાં એક્સનું ભૌતિક રીતે સંખ્યા રેખા પર આલેખન કરો. તો સૌ પ્રથમ સ્કેલ અને તમે પેન્સિલ, કારણ કે તમે નોટબુકની અંદર દોરતા હોય ને તો પેન્સિલનો ઉપયોગ કરવાનો, બરાબર. હવે જો સ્કેલ થી સંખ્યા રેખા દોરીએ, આ સંખ્યા રેખા પર કોઈ એક સ્થાને બિંદુ O દર્શાવી. હવે બિંદુ O થી x સમાંતર, અહીં જો વર્ગમૂળમાં x નું નિરૂપણ કરવાનું છે તો O થી A નું માપ, જો અહીંયા વર્ગમૂળમાં x ની જગ્યાએ જો કોઈ રકમ આપી હોય 3.2 3.5, તો તમારે એ એકમ અંતર એટલું લેવાનું કે 3.2 હોય તો 3.2, 9.3 હોય તો 9.3, તમામ વર્ગમૂળની અંદર જે સંખ્યા આપેલી હોય એટલું માપ તમારે ઓ થી એ નું લેવાનું. તો બિંદુ ઓ થી એક્સ એકમ અંતરે બિંદુ એ દર્શાવ, બરાબર. હવે જો મિત્રો, બિંદુ ઓ થી એક્સ એકમ અંતરે બિંદુ એ દર્શાવ્યું. હવે એના પછી બિંદુ એ થી એક એકમ અંતર, આ તમે પોતાની અનુકૂળતા મુજબ લઈ શકો, બરાબર. એક એકમ અંતરે બિંદુ બી દર્શાવવાનું. પછી જોવા મિત્રો, રચનાના મુદ્દાની અંદર નોટ ડાઉન કરતા જવાનું જેથી તમે રચના સરળતાથી લખી શકો. તો અહીંયા જુઓ, રચનાનો પહેલો મુદ્દો કયો થાય, બિંદુ ઓ થી એક્સ એકમ અંતરે બિંદુ એ દર્શાવો. તો રચનાનો પહેલો મુદ્દો બિંદુ ઓ થી એક્સ એકમ અંતરે બિંદુ એ દર્શાવો. પછી રચનાનો બીજો મુદ્દો કે બિંદુ એ થી એક એકમ અંતરે બિંદુ બી દર્શાવવાનો. બિંદુ એ થી એક એકમ અંતરે બિંદુ બી દર્શાવો. પછી અહીંયા જો ઓ થી બી નું માપ, આપણે ઓ બી જે રેખાખંડ આપેલો છે અહીંયા આ એક્સ એકમ છે, આ એક એકમ છે, તો ઓ થી બી નું માપ કેટલું થાય, એક્સ પ્લસ 1 થાય, બરાબર. તો અહીંયા જુઓ, ઓ થી બી સુધીનું માપ એક્સ પ્લસ 1 થાય. હવે જુઓ મિત્રો, અહીં ઓ બી નો
લંબ દ્વિભાજક રચવાનું છે, બરાબર, એટલે કે ઓબી નું મધ્ય બિંદુ દર્શાવવાનું છે. તો અહીંયા ઓબી નું મધ્ય બિંદુ દર્શાવતી વખતે જો તમે સ્કેલના ઉપયોગથી પણ આ કરી શકો છો, અને જો પરિકરથી તમે કરો તો દોરવામાં સરળતા રહે અને જે માપ આવે એ પરફેક્ટ આવે, બરાબર. તો એ જો બિંદુ ઓને કેન્દ્ર ગણી રેખાખંડ ઓબી ના અડધા કરતો વધારે અંતરની ત્રિજ્યા લઈ ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ચાપ રચવાનું છે. પહેલા ઓને કેન્દ્ર ગણવાનું, ત્રિજ્યા કેટલી લીધી, તો રેખાખંડ ઓબી ના અડધા કરતો વધારે અંતરની પહેલા ઓને કેન્દ્ર ગણી ચાપ રચવાનો છે. પછી માપ એનું એ જ રાખવાનું, માપ બદલાવવો જોઈએ નહીં. પછી બીને કેન્દ્ર ગણી ઉપરના ભાગમાં ચાપ રચવાનો છે અને નીચેના ભાગમાં. જુઓ આ ચાપ ઉપરના ભાગમાં છેદતો નથી, તો શું કરીશું, બિંદુઓને ફરીથી કેન્દ્ર ગણી એ ચાપને લંબાવી દઈશું જેથી બંને ચાપ એકબીજાને છેદે. તો મિત્રો લંબ દ્વિભાજક કેવી રીતે રચો એ તમે આઠમા ધોરણમાં શીખી ગયા છો, છતો ફરીથી એકવાર આ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરીને જાતે પણ કરી શકો છો. હવે જુઓ મિત્રો, આ બંને જે બિંદુમાં છેદે છે ત્યાંથી પસાર થતી એક રેખા સ્કેલથી દોરવાની છે. હવે જુઓ આ જે રેખાખંડ ઓબી નું મધ્ય બિંદુ, એટલે કે આ રેખા જે આપણી સંખ્યા રેખા હતી એને જે બિંદુમાં છેદે એ સ્થાને બિંદુ કોઈ પણ નામ આપી દો. અહીંયા એમ નામ આપી, તો અહીંયા તમારી રચનાના મુદ્દાની અંદર જે ચાપ મારે એ ચાપ તમારે લખવાના નથી, કારણ કે રચનાના મુદ્દા વધી જાય તો તમે સીધે સીધું પણ લખી શકો કે રેખાખંડ ઓબી નું મધ્ય બિંદુ એમ દર્શાવો, બરાબર. તો રચનાના મુદ્દાની અંદર નોટ ડાઉન કરીએ, રેખાખંડ ઓબી નું મધ્ય બિંદુ એમ દર્શાવો. હવે જો આ મધ્ય બિંદુ એમ દર્શાવ્યું, પછી એમણે કેન્દ્ર ગણવાનું છે, બરાબર, એમણે કેન્દ્ર ગણવાનું અને બી સુધીની ત્રિજ્યા લો અથવા તો ઓ સુધીની ત્રિજ્યા લો. તો અહીંયા બી સુધીની ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ રચે, આ અર્ધવર્તુળની આપણે રચના કરી. તો અહીંયા રચનાના મુદ્દાની અંદર નોટ ડાઉન કરવાનું કે બિંદુ એમ થી સી સુધીની ત્રિજ્યા લેવાની, એટલે સોરી બી સુધીની ત્રિજ્યા લેવાની. બી સુધીની ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ રચો જે આપણે રચના કરી. બરાબર. હવે જુઓ મિત્રો, અહીં રચનાનો નેક્સ્ટ મુદ્દો અહીંયા જે એ થી આપણે એક એકમ અંતર બિંદુ બી દર્શાવ્યું, તો અહીંયા એને કેન્દ્ર ગણવાનું છે અને અનુકૂળ માપની ત્રિજ્યા લઈ સંખ્યા રેખાને છેદતા બે ચાપ રચવાના છે. તો અહીંયા રચનાનો મુદ્દો લખીએ કે બિંદુ એને કેન્દ્ર ગણી, બિંદુ એને
अनुकूल मापनी त्रिज्या लय संख्या रेखा ने छेदता बे चाप रचो जो आ चाप ने रचना करी आपने पछी ए बन्ने चाप ने वारा परथी केंद्र करनी अनुकूल मापनी त्रिज्या लय जे संख्या रेखा छे एना ऊपरना अर्धतलमा बे चाप रचो तो जो अनुकूल मापनी त्रिज्या तमे पोतानी इच्छा अनुसार लई सको पण एना अर्धा करतो वधारे अंतरनी होवी जोईए तो जो अनुकूल मापनी त्रिज्या लीधी अने एना ऊपरना अर्धतलमा एक चाप रचो त्यारा जे पहेलो चाप जे बिंदुमा छेदतो तो एने केंद्र गण्यु पछी એટલાજ માપની ત્રિજ્યા રાખવાની અને આ બીજો ચાપ છે એને કેન્દ્ર કરવાનું અને બીજો ચાપ રચવાનો જો બંને ચાપ જે બિંદુમાં છેદે છે એ સ્થાને કોઈ પણ બિંદુ નામ આપી દો તો ચાલે બરાબર અહીંયા બિંદુ P નામ આપો તો અહીંયા લખી શકાય કે બિંદુ જે ચાપ માન્યતા બરાબર એ ચાપને વારા પરથી કેન્દ્ર કરી આપણે જે ચાપ રચેલા એ ચાપ ઉપરના અર્ધતલમાં બે ચાપ છેદે છે એને આપણે P નામ આપ્યું પછી જો બધા જ મુદ્દાઓ અહીં આપણે નોટ ડાઉન કરીશું તો રચના થોડી લાંબી થઈ જશે તો તમે સીધે સીધું પણ દર્શાવી શકો કે રેખાખંડ PB રચો બરાબર તો રેખાખંડ PB ની રચના કરો અહીંયા એક રેખા દોરી હતી જે બિંદુ P અને B માંથી પસાર થતી હતી બરાબર તો અહીંયા જો રેખાખંડ PB અથવા તો રેખા PB જે અર્ધવર્તુળને જે બિંદુમાં છેદે છે તેને કોઈ એક બિંદુ D નામ આપો આ મુદ્દો નોટ ડાઉન કરો ખાસ જરૂરી છે બરાબર તો જો રેખા PB સોરી AP જે બિંદુમાં છેદે છે અર્ધવર્તુળને એ સ્થાને બિંદુ D નામ આપો તો અહીંયા મુદ્દો નોટ ડાઉન કરી કે રેખા PA જે બિંદુમાં અર્ધવર્તુળને જે બિંદુમાં છેદે છે તેને બિંદુ D નામ આપો પછી રચનાનો નેક્સ્ટ મુદ્દો થશે કે અહીંયા AD જેટલી ત્રિજ્યા લેવાની બરાબર અહીંયા A થી D સુધીની ત્રિજ્યા લેવાની AD જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખાને છેદતો ચાપ રચો તો અહીંયા મુદ્દો નોટ ડાઉન કરીએ કે AD જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખાને છેદતો ચાપ રચો
હવે આપણે જે ચાપ રચ્યું એ ચાપ સંખ્યા રેખાને જે બિંદુમાં છેદે છે એ સ્થાને બિંદુ E નામ આપી દો। તો અહીંયા હું તમને નામ કરી દઈએ કે આ ચાપ સંખ્યા રેખાને જે બિંદુમાં છેદે છે તેને બિંદુ E નામ આપો। હવે જો મિત્રો અહીંયાથી O થી E નું માપ કેટલું થશે રૂટ x। તેથી આપણે લખી શકીએ માટે OE બરાબર કેટલા થાય O થી E નું માપ રૂટ x મળે। જો આ પ્રમાણે સરળતાથી આપણે રચના દોરી। હવે તમારે સાબિત કરવાનું છે કે જે રૂટ એક્સ છે એ માપ સાચું છે કે ખોટું। તો આપણે અહીંયો એક રેખાખંડ રચે રેખાખંડની રચના કરીએ। તો જો અહીંયો આ જે ખૂણો એ કેટલાનો થાય છે 90 અંશનો એ આપણે લંબદ્વિભાજક દ્વારા અહીંયો મધ્યબિંદુ એનું જે એ હતું એ મધ્યબિંદુ મેળવી લીધું બરાબર। એટલે કે આ જે ખૂણો છે એ કેટલાનો થાય 90 અંશનો થાય। માટે MD MD શું થાય કર્ણ થાય બરાબર। તો અહીંયા જો કાટકોણ ત્રિકોણ તૈયાર થાય છે તો અહીંયા રચનાની અંદર લખવાનું છે કારણ કે MD ની આપણે રચના કરી છે। તો અહીંયા રચનાની અંદર મુદ્દો નોટ ડાઉન કરીએ કે રેખાખંડ MD રચો રેખાખંડ MD ની રચના કરીએ। હવે જો MD ની રચના કરીએ છીએ તો અહીંયા ત્રિકોણ MAD માં ખૂણો એ કેટલાનો થાય છે 90 અંશનો। તો અહીંયા લખીએ કે ત્રિકોણ MAD માં ખૂણો A બરાબર 90 અંશ થાય છે બરાબર। જો આ ખૂણો 90 અંશનો થતો હોય તો આ ત્રિકોણ DAM એ કેવો ત્રિકોણ કહેવાય કાટકોણ ત્રિકોણ કહેવાય બરાબર। હવે કાટકોણ ત્રિકોણ બની ગયો। હવે આપણે પાયથાગોરસ પ્રમેય મુજબ એની સાબિતી મેળવીએ। તો જુઓ મિત્રો એકવાર રચના ફરીથી જોઈ લો અને નોટ ડાઉન કરી દો જેથી તમે જે આ રચના જેમ જેમ દોરતા છો એમ એમ એના મુદ્દા લખવાના છે। આ રચના 3-4 માર્ક્સની અંદર પૂછાઈ શકે બરાબર। તો તમે એકવાર આ મુદ્દા જોઈ લો અને નોટ ડાઉન કરી દો પછી આપણે પાયથાગોરસ પ્રમેય મુજબ એની સાબિતી મેળવીએ। તો નોટ ડાઉન કરી દેજો। હવે જો મિત્રો અહીં આપણે પાયથાગોરસ પ્રમેય મુજબ એની સાબિતી આપવાની છે। તો જોઈએ કે આની અંદર કર્ણ કયો થાય છે MD બરાબર। તો અહીંયા આપણે જોઈએ તો શું થાય જો ત્રિકોણ DAN એમાં ખૂણો A કેટલાનો થાય છે 90 અંશનો થાય છે બરાબર। અહીંથી આપણે MD નું માપ કેટલું થાય તો અહીંયા જો MD જેટલું થાય બરાબર। હવે આપણે MD નું માપ નક્કી કરીએ કે MB નું માપ કેટલું થાય તો અહીંયા જો O થી B નું માપ કેટલું હતું x + 1 O થી B નું માપ x + 1 હતું। હવે આપણે OB નું મધ્યબિંદુ N મેળવી લીધું। હવે M થી B નું માપ કેટલું થાય તો જો મિત્રો અહીંયા M થી B નું માપ આ ટોટલ માપ જો x + 1 હોય તો એના કરતો અડધું થાય। તો અહીંયા લખીએ MB બરાબર અહીંયા પાયથાગોરસ પ્રમેય
मुजब एनी सादी थी आप पीछे बराबर तो ये जो एम डी नो माप के लोग आए एम डी बराबर जितलो माप एम डी नो था इतलोज माप एम डी नो था अने इतलोज माप एम ओ नो पन था बराबर ત્રણેયનું માપ કેટલું થાય અહીંયા જો એમ થી બી બિંદુ સમાનાંતરે આવેલું છે એમ બી એ જ રીતે એમ બી પર સમાન અને એમ ઓ ત્રણેય અંતર કેવા છે એમ બી બરાબર એમ ડી બરાબર એમ ઓ અને ત્રણેયનું માપ કેટલું થાય આ ટોટલ માપ ઓ બી નું એક્સ પ્લસ વન છે તો એમ બી નું એના કરતા અડધું થાય તો કેટલું થાય એક્સ પ્લસ વન અપોન ટુ હવે જુઓ મિત્રો આપણને અહીંયા આ માપ મળ્યું કર્ણનું માપ કઈ કેટલું મળ્યું x + 1 / 2 બરાબર હવે જો આપણને કર્ણનું માપ મળ્યું હવે ma નું માપ શોધવાનું છે તો ma નું માપ કેવી રીતે શોધાય તો ma નું માપ શોધીએ ma ma નું માપ કેટલું થાય તો અહીંયા જો o થી a નું માપ આપણને કેટલું આપેલું છે x એકમ બરાબર તો અહીંયા OA લઈએ OA માઈનસ OA માંથી કયો ભાગ બાદ કરીએ MB ભાગ બાદ કરીએ તો OA માઈનસ MB અહીંયા જો OA માઈનસ MB કરીએ આપણે તો OA નું માપ કેટલું હતું x માઈનસ MB નું માપ અહીંયા જો MD નું માપ છે x + 1 / 2 અહીંયા આકૃતિ ની અંદર પણ મેં લખેલું છે તો અહીંયા લખી દઈએ કૌંસમાં x + 1 / 2 બરાબર હવે જુઓ x - x + 1 / 2 આ બંને ની બાદબાકી છે તો બાદબાકી કરીએ તો શું થાય 2x - x - 1 / 2 હવે જુઓ 2x માંથી x બાદ કરીએ કેટલા વધે x - 1 / 2 આ શાનું માપ આવ્યું ma નું જો ma નું માપ મળી ગયું એ જ રીતે અહીંયા ma નું પણ માપ મળી ગયું છે એટલે કે ત્રિકોણની અંદર બે બાજુના માપ મળી જાય તો ત્રીજી બાજુનું માપ સરળતાથી શોધી શકાય તો હવે જુઓ મિત્રો અહીંયા આપણે પાયથાગોરસ પ્રમેય મુજબ અહીંયા કર્ણનો વર્ગ એટલે કે md નો વર્ગ તો md નો વર્ગ બરાબર શું થાય કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો બે બાજુઓ કઈ કઈ થાય ma + ad તો m² + ad² અહીંયા જો md md d નું માપ કેટલું હતું x + 1 / 2 તો અહીંયા md નું માપ x + 1 / 2 md નો સ્ક્વેર હતો તો આપણે સ્ક્વેર મૂકીએ અહીંયા ma નું માપ જોઈએ તો અહીંયા ma નું માપ આપણે શોધ્યું કેટલું આવ્યું x - 1 / 2 x - 1 / 2 એનો સ્ક્વેર પ્લસ અહીંયા ad નું માપ AD નું માપ આપણને આપેલું નથી એટલે કે AD નું માપ શોધવાનું છે તો અહીંયા AD સ્ક્વેર હવે જો x + 1 / 2 એનો સ્ક્વેર છે એનું વિસ્તરણ કરીએ તો શું થાય 2x સોરી x² + 2x + 1 / 4 બરાબર અહીંયા જો x - 1 / 2 એનો સ્ક્વેર છે તો શું થાય પ્લસ થાય સોરી એનું વિસ્તરણ કરીએ તો x² - 2x + 1 બરાબર છેદમાં 4 કારણ કે 2 નો પણ વર્ગ થાય પ્લસ ad² હવે જુઓ મિત્રો અહીંયા આપણે ad નું માપ શોધવાનું છે આ જે રકમ છે એ કઈ બાજુ લાવીએ ડાબી બાજુ લાવી દઈએ તો શું થશે માઇનસ થશે તો અહીંયા જુઓ
एडी स्क्वायर बराबर एक्स स्क्वायर प्लस टू एक्स प्लस फोर अपॉन सॉरी वन अपॉन फोर माइनस जो आ रकम छे आपने आ बाजू लाइए छे तो शू थाय माइनस एक्स स्क्वायर माइनस टू एक्स प्लस वन अपॉन फोर बराबर। हवे जो आपने आ कौंस छोड़िए तो एडी स्क्वायर बराबर एडी स्क्वायर बराबर एक्स स्क्वायर प्लस टू एक्स प्लस वाय अपॉन फोर माइनस जो कौंस की बाहर माइनस नु चिन्ह छे तो अंदर ने जे संख्या छे ए बाहर काढ़िए तो अंदर जे चिन्ह छे शू थाय बदले जाय एक्स स्क्वायर कौंस की अंदर प्लस हता बाहर निकले शू थाय माइनस आ माइनस टू एक्स हता बाहर निकले तो प्लस टू एक्स प्लस वन हता बाहर निकले तो माइनस वन अपॉन फोर। हवे जो लसा लईए तो शू थशे एडी स्क्वायर बराबर अहियाँ थी एक्स स्क्वायर प्लस टू एक्स प्लस वन माइनस एक्स स्क्वायर प्लस टू एक्स प्लस माइनस वन अपॉन फोर। अहियाँ जो आ जे समछेदी हता तो लसा केवो थशे सामान्य थशे એટલે બંનેની અંદર ચાર ચાર છેદમાં છે તો લસા ચાર થશે। અહીંયા જુઓ એક્સ સ્ક્વેર પ્લસ છે એક્સ સ્ક્વેર માઇનસ છે કેન્સલ થઈ જાય। હવે જુઓ વન પ્લસ છે વન માઇનસ છે કેન્સલ થઈ જાય। હવે એડી સ્ક્વેર બરાબર શું વધે એડી સ્ક્વેર બરાબર અહીંયા અંશમાં ટુ એક્સ પ્લસ ટુ એક્સ આ બંને વચ્ચેનો સંબંધ સાનો છે સરવાળાનો તો ટુ એક્સ પ્લસ ટુ એક્સ કેટલા થાય ફોર એક્સ છેદમાં કેટલા છે ફોર બરાબર છેદમાં જે હોય એ લખી દેવાના। હવે જો ફોર ફોર કેન્સલ થઈ જાય અહીંયા એડી સ્ક્વેર બરાબર કેટલા આવ્યા એક્સ આવ્યા। હવે આપણને તો એડીનું માપ શોધવાનું હતું તો એડી બરાબર કેટલા થાય એડી બરાબર રૂટ એક્સ મળે। અહીંયા જુઓ એડી નું માપ આપણે રૂટ એક્સ મેળવ્યું અહીંયા જે માપ એડી નું હોય અહીંયાથી આપણે પરિકરથી જે ત્રિજ્યા લીધી હતી એટલે કે એડી નું માપ હોય એ જ માપ તમને સંખ્યા લખાવવા પણ રૂટ એક્સ મળે છે તો આપણો જવાબ સાચો થાય। હવે જો મિત્રો આવી જો કોઈ પણ રકમ આપેલી હોય અહીંયા 9.3 આપેલા હોય આગળ જે સ્વાધ્યાય 1.5 ની અંદર ચોથો દાખલો છે તો અહીંયા જો 9.3 આપેલા હોય તો તમારે આ અંતર કેટલું લેવાનું 9.3 એકમ બાકી બધું સેમ છે તો તમે આ પ્રમાણે કોઈ પણ દાખલો સરળતાથી ગણી શકો। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો એકવાર જે રચના દોરી હતી અને જે દાખલો હતો એ નોટ ડાઉન કરી દેજો જેથી સરળતાથી સમજી શકો। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।